રોકાણ માર્ગદર્શન વાત બચતની નમસ્કાર શ્રોતા મિત્રો છેલ્લા પાંચ એપિસોડ થી પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ ઉપર આપણે શેર બજાર કઈ રીતે રોકાણ કરવું જોઈએ અને એમાંથી કઈ રીતે નફો મેળવી શકાય છે અને કેમ વધુમાં વધુ આપણે વળતર મળે એ આપણો હેતુ છે એ હેતુને સર કરવા માટે આજે આપણી સાથે નિલેશભાઈ મોમાયા છે કે જેઓ શેરખાનમાં સિનિયર બ્રાન્ચ મેનેજર તરીકે કામ કરી રહ્યા છે નમસ્કાર નિલેશભાઈ નમસ્તે નિલેશભાઈ રોજે રોજ નવી ઉંચાઈ શેર માર્કેટ જતું હોય છે તો આ જે શેર માર્કેટ છે એની કોઈ લિમિટ હોય છે ખરી ધ સ્કાય ઇઝ ધ લિમિટ એટલે કોઈ બી રેકોર્ડ્સ જે છે હંમેશા બ્રેક માટે જ હોય છે તો શેર માર્કેટ જ્યારથી સ્ટાર્ટ થયું ત્યારથી વધતું જ જાય છે ને અત્યારનો ઓલ ટાઈમ હાઈ ઉપર જ છે અને જે રીતે આપણું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે હજી બી એક્સપેક્ટેડ છે કે અહીંયાથી બી સારું ઉપર જઈ શકે એટલે કે એમ કહી શકાય કે ભારતનું જો ડેવલપમેન્ટ થાય છે તો શેર માર્કેટનું પણ ડેવલપમેન્ટ થતું હોય કોઈ બી કન્ટ્રીનો જ્યારે વિકાસ થાય ઇકોનોમિકલ ડેવલપમેન્ટ થાય અને બધી બાજુથી ઇકોનોમીમાં રિકવરી આવતી હોય ત્યારે સૌથી ફાયદો જે છે એ સ્ટોક માર્કેટને મળતું હોય છે ઇન્ડિયાનું જો અત્યારે આપણે એમ કહીએ છીએ કે ચમકતો સિતારો છે તો એની અસર શું શેર માર્કેટને પણ આવે તો જ્યારે ઇકોનોમિકલ ડેવલપમેન્ટ એટલું ફાસ્ટ થતું હોય વિથ બેક બાય ધ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ આજે ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ્સની અંદર ડેવલપમેન્ટમાં બહુ મોટામાં મોટું સ્પેન્ડ કરે છે તો જ્યારે ઓવરઓલ મોટું માર્કેટ હોય મોટું એક્સપોર્ટ્સનું હબ હોય અને ઇકોનોમિકલ ડેવલપમેન્ટ ફાસ્ટ થતું હોય તો દરેક કંપનીઝ છે એનું બિઝનેસ વધશે એનું બિઝનેસ વધશે એટલે એની પ્રોફિટેબિલિટી વધશે અને ઓવરઓલ એને કારણે સ્ટોક માર્કેટનું એક ઇન્ડેક્સ જે આપણે બતાવે છે સેન્સેક્સ ને નિફ્ટી ઉપર જાય તો અમારા શ્રોતા મિત્રો એ પણ એક જાણવા માંગે છે કે કંપનીને તો નફો થાય તો એનાથી સામાન્ય વ્યક્તિને શું ફાયદો છે બે થી ત્રણ રીતે સામાન્ય વ્યક્તિને ફાયદો થઈ શકે કે જ્યારે કંપનીનો પ્રોફિટ વધે તો ડેફિનેટલી કંપનીનો ગ્રોથ થાય એટલે એના પ્રાઇઝિસની અંદર રિફ્લેક્ટ થાય તો એક પ્રાઇઝ એપ્રિસિએશન થાય સેકન્ડ કે કંપની પ્રોફિટ બનાવે તો કંપની એના શેરહોલ્ડરને આપે સરસ એટલે તમે બહુ સરસ વાત કરી કે જો કંપનીને જો નફો થાય છે જો એ શેરમાં આપણે જો ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો આપણને પણ એમાં ડિવિડન્ડ મળે છે પણ આ ડિવિડન્ડ એ શું છે ડિવિડન્ડ એટલે શું છે કે કોઈ બી કંપની જે છે એ રિઝલ્ટ ડિક્લેર કરે એ બિઝનેસ કરતી હોય તો કોઈ બી બિઝનેસ છે એ પ્રોફિટ માટે હોય છે એટ ધ એન્ડ ઓફ ધ ઇયર્સની અંદર એનું પ્રોફિટ થાય છે કે કોઈ કંપનીએ વન થાઉઝન્ડ કરોડ પ્રોફિટ બનાવેલ છે હવે વન થાઉઝન્ડ કરોડ પ્રોફિટ કોઈ બી કંપની બનાવે તો એના હકદાર કોણ હોય એના માલિક હોય તો શેર હોલ્ડર એટલે કંપનીના માલિક છે ભલે તમારી પાસે એક શેર હોય હજાર શેર હોય કે દસ હજાર શેર તમે માલિક છો હવે જો કંપની પ્રોફિટ ડિક્લેર કરે તો એનું મેનેજમેન્ટ એમ કરે કેટલું વધારે પ્રોફિટ થયું છે તો એમાં કરોડ પ્રોફિટ થયો તો કોઈ કંપની એવી ડિડ કરે કે મારે ત્રણસો કરોડ શેર આપવા છે પાંચસો કરોડ શેર હોલ્ડરને આપ્યા છે તો જે પ્રોફિટ જે છે એના શેર હોલ્ડરને ડિસ્ટ્રીબ્યુટ કરે એટલે એમાં ડિવિડન્ડ જે તમે કીધું કે બસો કરોડ ત્રણસો કરોડ છે એ ડિક્લેર કરે તો એમાં ઇન્વેસ્ટરને કઈ રીતે મળે ઇન્વેસ્ટર નહીં રીતે કોઈ કંપનીના દસ કરોડ શેર આઉટસ્ટેન્ડિંગ છે અને કંપનીએ સો કરોડ રૂપિયા ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કર્યો તો એનો મતલબ એમ થયો કે એક શેરે આપણે દસ રૂપિયા આપણે ડિવિડન્ટ મળે એટલે સમજી લો કે કોઈ ઇન્વેસ્ટર પાસે એ કંપનીના હજાર શેર હોય તો હજાર શેર ઇન્ટુ ટેન રૂપીસ એટલે એના ખાતાની અંદર ડાયરેક્ટલી દસ હજાર રૂપિયા એના ખાતાની અંદર આવી જાય એટલે જેટલા આઉટસ્ટેન્ડિંગ શેર છે એ પ્રમાણે જે રેશિયો પ્રમાણે ડિક્લેર કરે એ પ્રમાણે આપણા ખાતાની અંદર ક્રેડિટ આપી એટલે કે જેની પાસે કંપનીના શેર છે જો એ કંપની ડિવિડન્ડ ડિક્લેર કરે છે તો એ ડાયરેક્ટ જ ઇન્વેસ્ટરના બેંક એકાઉન્ટની અંદર જ જમા છે અને હવે બહુ પ્રોસેસ ફાસ્ટ થઈ ગયેલી છે એટલે કે કોઈ એવું ફિક્સ હોય છે કે આ તારીખે જેમની પાસે શેર હોય એને જ ડિવિડન્ડ મળે એને અમારી ટેકનિકલ સ્ટોક માર્કેટની ભાષામાં રેકોર્ડ ડેટ કહેવાય એટલે રેકોર્ડ ડેટ એટલે સમજી લો એ એમ રેકોર્ડ ડેટ કરી કે પાંચ ડિસેમ્બર તો પાંચ ડિસેમ્બરના તમે એ કંપનીનો ઓનર હોવા જોઈએ એટલે એ પાંચ ડિસેમ્બરના પર્ટિક્યુલર સ્ટોક જે છે એ તમારા ખાતા એટલે તમારું ડીમેટ એકાઉન્ટ છે એની અંદર તમારા ઓનરશીપમાં હોવું જોઈએ જો તમે એ રેકોર્ડ ડેટની અંદર તમારા ખાતામાં હોય તો તમે એ ડિવિડન્ડના હકદાર ગણાવો છો સાથે બીજી વસ્તુ કે કંપનીનું જો દર ત્રણ મહિને જો નફો થતો હોય છે તો શું દર મહિને કંપની છે છે કરતી હોય ઘણી કંપની જે છે ઇન્ડિયામાં બહુ સારી કંપની છે જેનું મેનેજમેન્ટ સારું હોય બહુ નફો કરતી હોય તો તેના સેબીના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે દરેક કંપનીને ત્રણ ત્રણ મહિને રિઝલ્ટ ડિક્લેર કરવું પડતું હોય છે એટલે ઘણી કંપનીઓનું એવું પોસિબલ છે કે ઘણી કંપનીઓ જે છે વર્ષમાં એક જ વખત ડિવિડન્ડ ડિક્લેર કરે જ્યારે વાર્ષિક રિઝલ્ટ કરતું હોય પણ ઘણી કંપની જે છે એ ત્રણ ત્રણ મહિને ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરતી હોય છે સરસ તો એટલે કે સારો નફો કરતી હોય એ કંપની સારું ડિવિડન્ડ પણ આપતી હોય છે પોતાના શેર હોલ્ડરને અને ઘણી વખત એવું છે કે તમારી પાસે એક્યુમડેટેડ સ્ટોક જે છે એ ઘણા થઈ જાય અને તમે ઓવર ધ પીરિયડ ઓફ રાખો તો તમારી ડિવિડન્ડ ઇન્કમ છે વાર્ષિક બહુ થઈ જાય સરસ એટલે ઘણા બધા આપણી પાસે શેર હોય તો એમાંથી જ આપણે જે વ્યાજ કહીએ તો એ વ્યાજ ઉપરથી આપણું ઘર ચાલતું હોય એવું પણ બનતું હોય હા એટલે આપણી સાદી ભાષામાં ડિવિડન્ડ એક જાતનું વ્યાજ જ છે એટલે જેમ આપણે કાંઈક સમથિંગ મળતું હોય તો એવી રીતે તમારી પાસે સ્ટોક હોય એની સામે સમથિંગ તમને વ્યાજ મળે ડિવિડન્ડ એક આપણી સાદી ભાષામાં આપણે સમજવા જોઈએ તો કંપની આપણને વ્યાજ જ આપે છે આપણે ગણતરી કરી શકીએ અને તમારી પાસે બહુ ટાઈમ જતો રહે તો વ્યાજ ઘણું મોટો આવે કારણ કે કંપનીનો ગ્રોથ થતો હોય અત્યારના કોઈ કંપની સમજી લો કે દસ રૂપિયા ડિવિડન્ડ આપે છે પાંચ દસ વર્ષ પછી સો રૂપિયા ડિવિડન્ટ આપતી થઈ જાય અથવા સ્ટોક બોનસ કરે સ્પ્રિટ કરે તો તમારું નંબર ઓફ શેર વધી જાય તો ડિવિડન્ડ એ રીતે વધતું જાય જે ડિવિડન્ડ મળતું હોય છે એના ઉપર કોઈ ટેક્સ લાગતું હોય છે ખરો ટેક્સેશન્સના રૂલ્સ છે એ ગવર્મેન્ટ આશિષભાઈ ટાઈમ ટુ ટાઈમ ચેન્જ કરતા હોય છે તો આજથી ત્રણ ચાર વર્ષ પહેલાં ડિવિડન્ડ જે તે ટેક્સ ફ્રી હતો એટલે તમને કોઈ ડિવિડન્સ આવેલું એના ઉપર કોઈ જાતનો ટેક્સ લાગતો નહીં પણ હમણાં લાસ્ટ બે ત્રણ વર્ષથી નવો જે આઈટીના રૂલ્સ છે એ ડિવિડન્ડ જે છે એ તમારા ઇન્કમમાં એડ થાય એટલે જે તમારું ટેક્સેશનનું સ્લેબ હોય એ રીતે તમે ડિવિડન્ડ જે છે તમારા ઇન્કમમાં એડ થઈને ટેક્સ લાગે જો તમે ટેક્સેશન સ્લેબમાં ના આવતા હો તો ડિવિડન્ડ ઇન્કમ ઇઝ ફ્રી ફ્રોમ ટેક્સ અને જો તમે ટેક્સેશન સ્લેબમાં આવતા હો તો જે દસ ટકા ટ્વેન્ટી પર્સન્ટ થર્ટી છે એ પ્રમાણે તમને થઈ એટલે કે જે ઇન્કમ ટેક્સ ના સ્લેબમાં નથી આવતા એના માટે છે ડિવિડન્ડ લગભગ ટેક્સ ફ્રી છે યસ જે લોકો ઇન્કમ અત્યારના આઈટી રેગ્યુલેશન ના અંદર ઇન્કમ ના સ્લેબમાં નથી આવતા તો એમને કોઈ જાતનું ટેક્સેશન ના દેવું પડે બરાબર સામાન્ય રીતે જે ડિવિડન્ડ કંપની જે ડિક્લેર કરતી હોય છે એ કઈ કંપની એવી હોય છે કે જે વધુ ડિવિડન્ડ ડિક્લેર કરતી હોય છે જનરલી કંપની આઈટી સેક્ટર્સ જે છે એ સૌથી સારામાં સારું ડિવિડન્ડ ડિક્લેર કરે છે કારણ કે એની પ્રોફિટબિલિટી બહુ છે અને એને કોઈ કેપિટલ એક્સપેન્ડિચર નથી કરવાનું હતું તો આઈટી કંપનીના ડિવિડન્ડ જે છે ઓલરેડી વર્ષોથી સારું ડિવિડન્ડ એમાં મળતું હોય છે અને રેગ્યુલર બેઝિસની અંદર મેં તમને વાત કરી ક્વાર્ટર ટુ ક્વાર્ટર આવતી હોય છે તો એ આઈટી કંપની ક્વાર્ટર ટુ ક્વાર્ટર આપે છે અને સારું ડિવિડન્ડ આપે છે સેકન્ડ ગવર્મેન્ટ કંપની મોસ્ટલી ગવર્મેન્ટ કંપનીમાં સેવન્ટી ફાઇવ પર્સન્ટ ઓનરશીપ ગવર્મેન્ટની છે એટલે ગવર્મેન્ટને કેપિટલ એક્સપેન્ડિચર માટે કે ક્યાં ને ક્યાંય પૈસાની જરૂર હોય અને એ બધી કંપની બહુ જાયન્ટ છે ગવર્મેન્ટની કંપની અને બહુ સારી પ્રોફિટ બનાવે છે તો ગવર્મેન્ટ કંપની જે છે એ બહુ સારું ડિવિડન્ડ આપતી હોય છે અને ઘણી વખતે એનું ડિવિડન્ડ ડીલ જોવા જઈએ એટલે આપણે સો રૂપિયાનો સ્ટોક હોય ને આપણે દસ રૂપિયા ડિવિડન્ડ મળતું હોય તો દસ ટકા ડિવિડન્ડ ડીલ કહેવાય એફડી છ સાત ટકા આપે છે અને આ દસ ટકાથી સો રૂપિયાનો તમે સ્ટોક લીધેલો એની કંપની દસ રૂપિયા ડિવિડન્ડ આપતો હોય તો તમને ટેન પર્સન્ટ રિટર્ન થયું તો ઘણી કંપનીનું ડિવિડન્ડ ડીલ છે ને દસથી બાર ટકા જેટલું છે એની પર્ટિક્યુલર ગવર્મેન્ટ કંપની હા હા ઘણા ઇન્વેસ્ટરો એમ વિચારતા હોય છે કે મને સ્ટડી રિટર્ન મળે તો એ ડિવિડન્ડ જોઈને બી ઇન્વેસ્ટ કરતા હોય છે પ્રાઇઝ એપ્રિશિએશન થાય એ તો રેગ્યુલર કોર્સની અંદર પ્રાઇઝનું સ્ટોક માર્કેટમાં એપ્રિસિએશન થતું હોય પણ એમને સારામાં સારું ડિવિડન્ડ મળતું હોય જેમાં આઈટી છે ગવર્મેન્ટ છે ધેર અને જાયન્ટ કંપની જે છે એ રેગ્યુલર વેમાં સારી કંપની થોડું થોડું ડિવિડન્ડ આપતી હોય છે પણ આ આઈટી અને ગવર્મેન્ટ સેક્ટર્સની કંપનીનું ડિવિડન્ડનું પર્સન્ટેજ કમ્પેર ટુ બીજી કંપનીમાં વધારે છે ને જે કંપની ડિવિડન્ડ રેગ્યુલર આપતી હોય છે કે જ્યારે પણ કરે ત્યારથી શું સ્ટોક કંઈ ફેરફાર થાય જનરલી કેવું હોય છે કે ડિવિડન્ડ કોઈ કંપની આપે તો સ્ટોક માર્કેટ એને પોઝિટિવ ગણતી હોય છે કારણ કે ડિવિડન્ડ તો આપે કે મેનેજમેન્ટ સારું છે અને લોકોને એમ થાય કે આ કંપની રેગ્યુલર વેમાં ડિવિડન્ડ આપે છે તો ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ આવતી હોય ત્યારે સમજી લો કે દસ રૂપિયા ડિવિડન્ડ આપતું હોય તો પ્રાઇસ દસ રૂપિયા નીચે નથી આવતા પાંચ સાત રૂપિયા જ નીચે આવતી હોય છે એટલે ઓવરઓલ જે છે ડિવિડન્ડ મળ્યા પછી જે છે પ્રાઇસ તરત જ અપ આવી જતી હોય છે બરાબર એટલે હંમેશા મોટા ભાગે પોઝિટિવ ઇફેક્ટ છે બજાર એને આપતી હોય યસ કારણ કે ડિવિડન્ડ આપતી કંપનીને સ્ટોક માર્કેટ પોઝિટિવલી લેતું હોય છે બરાબર કારણ કે ડિવિડન્ડ તો જ આપે કે જે પ્રોફિટ કરતી હોય એનું મેનેજમેન્ટ સારું હોય અને કંપનીને એમ લાગતું હોય કે આ પૈસા શેર હોલ્ડરને ડિવાઈડ કરવા છે તો એ એક પોઝિટિવ નિશાની આપણે લઈ શકીએ કંપનીને એવું સામાન્ય બનતું હોય છે કે દરેક કંપની છે દર વર્ષે ડિવિડન્ડ ડિક્લેર કરતી જ હોય છે ડિપેન્ડ ડિપેન્ડઅપોન મેનેજમેન્ટ છે કે ઘણી જે છે એ રેગ્યુલર વેમાં કરતી હોય છે છે ઘણી મેનેજમેન્ટ વિચારતો કે આ પૈસા જે છે એ મારે બીજી કોઈ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાખવામાં બીજી કંપની લેવાની અંદર અથવા જે કેપેસિટી જે એક્સપેન્ડ કરવાની અંદર યુઝ કરે તો એવી કંપની જે છે ડિવિડન્ડ ઓછું આપતી હોય છે ન આપતી હોય કે પૈસા જે છે કંપનીના ગ્રોથ માટે કંપનીની નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી એડ કરવા માટે પ્લાન્ટને અપગ્રેડ કરવા માટે તો ઘણી બેન્ક્સનું ડેબ્સ કોઈ હોય તો એ એને પેમેન્ટ કરવા માટે યુઝ કરતી હોય છે એટલે એવું જરૂર નથી કે દરેક કંપની ડિવિડન્ડ આપે એટલે એમાં એવું પણ નહીં ને કે દર વર્ષે આટલી વાર ડિવિડન્ડ આપવું જોઈએ કે આપવું પડે નફો થાય એટલે એ કંપની ડિવિડન્ડ આપવું જ પડે એવી કોઈ નિયમ ખરો એવું કોઈ નિયમ નથી પણ હવે નવા જે પ્રમાણે કંપનીનું હવે ગવર્નન્સ છે ને બહુ ઇઝી થઈ ગયું છે સેબીના નિયમ પ્રમાણે હવે ઘણી કંપની છે ને સ્ટાર્ટિંગથી જ એ લોકો સ્પીચની અંદર બોલતા હોય છે કે અમે પ્રોફિટના આટલા પર્સન્ટેજ હશે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરશું અત્યારના શું છે મેનેજમેન્ટ ઘણી કંપનીના બહુ સારા થઈ ગયા છે અને એ લોકોએ જે મેનેજમેન્ટની કોમેન્ટ્રી આપે એમાં ડિસ્ટ્રીબ એમાં એ લોકો એક ક્લૂઝની અંદર ડિફાઈન કરતા હોય છે કે જે કંપનીનો પ્રોફિટ થશે એમાં થર્ટી પર્સન્ટ ફોર્ટી પર્સન્ટ ફિફ્ટી પર્સન્ટ પ્રોફિટ જે છે શેર હોલ્ડરને ડિસ્ટ્રીબ્યુટ કરશું તો એવી બધી કંપનીઝ જે છે એ જનરલી જેટલું પ્રોફિટ થતું હોય એના કંપનીના ક્રાઇટેરિયા પ્રમાણે ત્રીસ થી પચાસ ટકા પોતાના શેર હોલ્ડરને ડિવિડન્ડના રૂપની અંદર આપતી હોય છે સરસ જોયું ને આપણા નિલેશભાઈ મોમાયા કે જેમણે આપણે શેરબજારમાં તે હજી ભવિષ્યમાં કઈ રીતે ગ્રોથ થશે ભારતમાં હજુ પણ શેરબજારમાંથી જે વળતર મળશે એ બહુ સારું મળશે એ એમનું કહેવાનું છે પ્લસમાં દરેક કંપની કઈ રીતે ડિવિડન્ડ આપે છે કઈ કંપની છે એ વધુ ડિવિડન્ડ આપે છે ક્યારે ડિવિડન્ડ આપે છે ડિવિડન્ડ ઉપર ટેક્સ કઈ રીતે લાગે છે એ દરેક વિશે આપણે ખૂબ જ છણાવટ સાથે નિલેશભાઈ મોમાયાએ આપણે ખૂબ સરસ માહિતી આપી નિલેશભાઈ આપ આપનો કિંમતી સમય કાઢી અને આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને આ ડિવિડન્ડ ઉપર ખૂબ સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર

જે છે એ હવે ધીરે ધીરે આ શેરબજારનું ચલણ કે ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ગામડાઓ સુધી પહોંચી ગયું છે તો હવે શેરબજાર એવું નથી કે મોટા લોકો કે મોટા પૈસાઓ કે શેરના વ્યક્તિ જ કરી શકે તો આ ટેકનોલોજીને કારણે આ શેરબજારની રીચ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ નાના રૂટ ગામડાઓ સુધી બી થઈ ગયું છે અને હવે ઇન્ફોર્મેશન જે છે એ ઇઝી થઈ ગઈ છે અને લોકોને અવેરનેસ આવી ગઈ છે આકાશવાણીના માધ્યમથી આ સારી માહિતી આપો છો તો લોકોને સમજ પડે કે આમાં તો સારા આપણા ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન મળે છે સારું ડિવિડન્ડ મળે છે અને સ્ટોક માર્કેટ ના ભાવ જે છે વધતા જાય છે તો નાનામાં નાનો જે છે આની અંદર ઇન્વેસ્ટ કરવાનું વિચારી શકે કારણ કે હવે ઇન્વેસ્ટમેન્ટના પહેલા ગામડામાં ને કેવું હતું કે નાના સિટીમાં કે ગામડામાં કે ઇન્વેસ્ટમેન્ટ એટલે ખાલી એફડીસ હોય કે પોસ્ટ ઓફિસ એના સુધી સીમિત રહેતું પણ હવે આ તમારા માધ્યમને કારણે લોકોને વોટ્સઅપથી બીજા બધા માધ્યમ યુટ્યુબ જેનાથી આ ઇન્ફોર્મેશન મળે તો તમે બી સ્ટોક માર્કેટની અંદર અંદર ઇન્વેસ્ટ કરવાનું વિચારી શકો ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી વર્લ્ડની અંદર તો એકદમ રોકિંગ રીતે કામ કરે છે પણ તમે બી આની અંદર પાર્ટિસિપેશન કરી અને તમારી વેલ્થ જે છે એ લોંગ ટર્મની અંદર સારી એવી ક્રિએટ કરી શકો અને ફ્યુચર હવે ડિજિટલ છે તો ડિજિટલ આ બધે ડિજિટલ પ્લેટફોર્મ છે તમારી હન્ડ્રેડ પર્સન્ટ બધે સેફ્ટિઝ છે તમારું ઇન્વેસ્ટમેન્ટનું અને આખી દરેક વસ્તુ જે છે એ ગવર્ન બાય ધ સેબી એટલે સિક્યુરિટી એક્સચેન્જથી એ બધે રેગ્યુલેટ થતી હોય છે એટલે ઇન્વેસ્ટરોને કોઈ ગભરાવાની જરૂર નથી અને બહુ ટ્રાન્સપરન્ટ રીતે બધી વસ્તુ આ બિઝનેસ થઈ રહ્યો છે અને રોકાણકારો બધી જગ્યાએ આપણે તો અહીંયા ઇન્ડિયાના છીએ ઈન્ડિયામાં બહારના રોકાણકારો બી આવે છે તમે ઘણા સ્ટોક માર્કેટના જાણકારો તમને ખબર હશે કે ફોરેનના ઇન્વેસ્ટરો ઇન્ડિયામાં આટલા કરોડ રૂપિયા રોજનું આટલું બાય સેલ કરે છે તો આપણે તો આપણી માર્કેટ તો આપણી પોતાની છે બહારના ઇન્વેસ્ટરો ઇન્ડિયામાં આવતા હોય તો આપણે શું કામ ના આવે તો તમને આ વિચારવાની જરૂર છે અને તમને આ આ ઇન્વેસ્ટમેન્ટનું મ્યુચ્યુઅલ ફંડ છે કે ડાયરેક્ટ સ્ટોક માર્કેટ જે છે એક સારો ઇન્વેસ્ટમેન્ટનું ટૂલ છે કે જેને કારણે તમે લોંગ ટર્મમાં બહુ સારી વેલ્થ ક્રિએટ કરી શકો છો અને આ જેવું માર્કેટ જે છે કે તમે હિસ્ટોરિકલ જોશો તો એનું રિટર્ન જે છે એ બીજી એસેટ કરતા સમજી લો કે ગોલ્ડ છે કે એફડીસ છે કે પોસ્ટના રિટર્ન છે એના કરતાં બેટર રિટર્ન આપે છે ધેટ ઇઝ હિસ્ટ્રી એવું કરે છે અને ફ્યુચર બી આ રીતે ચાલતું રહેશે બહુ સાચી વાત કરી નિલેશભાઈએ કે જો ફોરેન ઇન્વેસ્ટર છે વિદેશમાંથી પણ જો ભારતમાં રોકાણ કરવા માટે આવે છે કારણ કે એમને ભારતનું માર્કેટ બહુ સારું દેખાય છે તો આપણે તો ભારતીય છીએ આપણને તો એના કરતાં પણ વધુ સારું જ્ઞાન હોવું જોઈએ કે ભારતનું માર્કેટ કઈ રીતે ભવિષ્યમાં ચાલશે તો એમનું પણ એ જ કહેવાનું છે કે જો લાંબા ગાળા સુધી આપણે શેર માર્કેટની અંદર રોકાણ કરતા રહેશું તો આપણે બીજે ક્યાંય પણ રોકાણ કરીએ છીએ તો એના કરતાં વધુ સારું વળતર મળી શકશે નિલેશભાઈ આપ અમારા શ્રોતા મિત્ર ખૂબ જ સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આશિષભાઈ રોકાણ માર્ગદર્શન વાત બચત